હવે આપણે આજે જે પાઠ જોવાનો છે ધોરણ બે ની અંદર કે કલર વિષયની અંદર આપણે જોઈએ છીએ પાઠ સોય દોરો અને સંજોગ, જે પાઠની અંદર આપણે પહોંચ્યા હતા કે કારીગરો છે એ કેવા કેવા કામ કરે છે એ વિશેની આપણે માહિતી મેળવી લીધી હતી. કઈ રીતના કામ કરે છે, કઈ રીતના એ પોતાનું વેચાણ કરે છે, કે આપણે જે ફેરૈયાનું જોયું આપણે છેલ્લા લેક્ચરની અંદર કે ફેરૈયાઓ કઈ રીતના પોતાનો જે વસ્તુ હોય છે વેચે છે, કે કોઈ પણ પ્રોડક્ટ છે એ કઈ રીતના વેચે છે એની આપણે માહિતી મેળવી લીધી હતી. તો હવે આપણે જોવાનું છે આગળનું જે આપણને આપેલો છે સંવાદ, જે નાટક રૂપે કે બે વ્યક્તિ વચ્ચે કેવી વાત થાય છે અને કઈ રીતે વાત થાય છે, તો આ વાતથી બે સંવાદ જોવાના છે. તો આજે આપણે બંને સંવાદ વિશે જોતા જઈશું કે કઈ રીતના વસ્તુઓ લેવા માટે જઈ છે એ વાત કરવામાં આવી છે. તો આપણે આજે સંવાદ વિશે જોતા જઈએ કે કઈ રીતનો આખો સંવાદ આપેલો છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણને સંવાદ આપેલો છે કે જો વાંચો, બરાબર છે, વાંચો આ સંવાદને નાટ્યાત્મક રીતે વિદ્યાર્થીઓ પાસે વાંચવા જરૂર પડે મદદ કરવી, એટલે કે અહીંયા આગળ જે આ છે બરાબર આ સંવાદ છે એ આપણે વાંચવાનો છે. વિદ્યાર્થીઓ પાસે એ નાટ્યાત્મક રૂપે એટલે કે એકને હીના બનાવવાની અને એકને દુકાનદાર બનાવવાનો, બરાબર છે, ને આ રીતે આપણે ઈના અને ફારુક ચાચા બનાવવાના છે, દુકાનદાર બનાવવાનો છે. અને પછી બંને વચ્ચે જે વાત થાય છે અહીંયા આગળ જે આપેલી છે એ ઈના હવે ત્યારે ઈના બોલે અને દુકાનદાર ન આવે ત્યારે દુકાનદાર બોલે, એ રીતના આપણે વાત કરવાની હોય છે અને સંવાદ રજૂ કરાવવાનો હોય છે. તો આ રીતના આપણે અહીંયા ત્યારે લાઈવ છીએ નહીં ત્યારે આગેથી તે આપણે આ રીતના ટ્રાય કરવાની છે. અને ઘરે બેઠા બેઠા આ રીતના આપણે મોટા ભાઈ હોય કે મોટા બહેન હોય તેની સાથે આપણે આ રીતના જે સંવાદ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ ઈનાને ફૂડ સલાડ બહુ ભાવે, એટલે કે અહીંયા આગળ ઈનાને ફૂડ સલાડ બહુ ભાવે છે, એટલે કે ફૂડ સલાડ એટલે કે જે ફળો હોય, ફળો બધા હોય એ બધું ભેગા કરીને જે ફૂડ સલાડ બનાવવામાં આવે છે એ બધું ભાવે છે. હવે આવશે ઈના મમ્મી સાથે ફળો લેવા બજાર ગઈ. આજે બેન બતાવે છે એની સાથે આજે ઈના નામની છોકરી છે એ ક્યાં જાય છે, એ ફળો લેવા બજારમાં જાય છે. બજારમાં જે આપણે જોયું હતું ને બજારની અંદર બધી વસ્તુઓની દુકાનો હોય છે તો ત્યાં આગળ જાય છે. દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું કે ફારુક ફ્રૂટવાળા, એટલે કે અહીંયા આગળ જે દુકાન હોય છે દુકાનની ઉપર આપણે જે બેનર લગાડતા હતા, બેનર આપણે બનાવ્યા હતા તે બેનર પ્રમાણે લખેલું હતું કે ફારુક ફ્રૂટવાળા, એટલે કે ફારુક એનું નામ હતું ને ફ્રૂટવાળા એટલે કે ફળવાળા ભાઈ. તો અહીંયા આગળ આપણને ખબર પડે કે આ ફારુકભાઈની દુકાન હશે. હવે આવશે એના ઓહો કેટલા બધા ફળો છે, એટલે કે કેટલા બધા ફળો છે, એટલે કે અહીંયા દુકાન છે એની અંદર કેટલા બધા ફળો આપેલા છે અંદર. તો હવે આવશે અહીંયા આગળ ફારુક ચાચા તારે શું લેવું છે બેટા, એટલે એમ પૂછે છે કે દુકાનદાર જે છે ફારુક ચાચા એ પૂછે છે બેને ઈનાને કે તારે શું લેવું છે બેટા. હવે આવશે ઈના કહે છે બધું જ ફૂડ સલાડ બનાવવો છે, એટલે કે બધું જ લેવું છે મારે, એટલે કે બધા જ ફળો મારે લેવા છે એવું કહે છે, મારે ફૂડ સલાડ બનાવવાનો છે એટલા માટે ફારુક ચાચા. અચ્છા તો આ કેળા ચીકુ દરાખ દાડમ અને સફરજન લઈ જા, એટલે કે આ વસ્તુ જે બોલે છે એ વસ્તુ તું લેતો જા, એટલે એવું કહે છે કે આ જેટલી વસ્તુ બોલ્યો છો કેળા છે ચીકુ છે દરાખ છે, દ્રાક્ષ એટલે દરાખ એટલે દ્રાક્ષ થાય છે, દાડમ અને સફરજન, તો આ બધી વસ્તુઓ છે એ તું લેતી જા. ઈના ચાચા આ ચીકુ જેવું બીજું શું છે, એટલે કે આ જે ચીકુ જેવું છે એ શું છે. ફારુક ચાચા કહે છે કીવી તે વિદેશમાં થાય, આ જે ચિત્ર આપણને આપેલું છે એ કીવીનું ચિત્ર છે, કીવી બરાબર એ ક્યાં થાય છે વિદેશમાં થાય છે. ઈના એ પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું છે, ફૂલ જેવું દેખાય છે એ ફળ કયું છે, એ ડ્રેગન ફ્રૂટ છે, એ તો આપણા કચ્છમાં જ ઉગાડાય છે, એટલે કે અહીંયા આગળ કહે છે કે ડ્રેગન ફળ છે, ડ્રેગન ફળ છે એ આપણે ક્યાં ઉગાડાય છે તો કચ્છની અંદર ઉગે છે, ડ્રેગન ફળ જે છે આ ડ્રેગન ફળ છે. પહેલાં જે કીધું ને કીવી એ મિસ્ટેક થઈ ગઈ છે એટલા માટે અહીંયા કીવી નથી આ ડ્રેગન ફળ ફ્રૂટ છે બરાબર. તો અહીંયા આગળ ડ્રેગન ફ્રૂટ છે,
આપણા કચ્છની અંદર જ ઉગે છે, બરાબર છે, એવું કહે છે ઈના. ચાચા તમારે કેવું સારું, જે ફળ ખાવાનું મન થાય એ ફળ ખાવા મળે. ફારૂક ચાચા, હા બેટા, ને અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને. એ આગળ કહે છે ઈના, એને કહે છે કે તમારી તો ફળની દુકાન છે, બરાબર. ફારૂક ચાચાને શું કહે છે કે તમારે તો સરસ મજાની આ ફળની દુકાન છે, તો તમારે તો કેવું સારું કે તમારે તો જ્યારે જે ફળ ખાવું હોય એ તમને મળી જાય. એટલે ફારૂક ચાચાને કહે છે, હા બેટા સાચું છે તારું, તું કહે છો એ સાચું છે. અમારે અમારા ઘરે તો અઠવાડિયાની અંદર, એટલે કે 8 દિવસની અંદર અમે 5 દિવસ ફ્રૂટ સલાડ પીએ છીએ. એટલે કે અમે દરરોજ દરરોજ 5 દિવસ જે છે એ ફ્રૂટ સલાડ અમે બનાવીએ છીએ. ગીના, હા મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાને પડોશમાં ઘર લઈને રહીએ. અહીંયા આગળ એના મમ્મીને કહે છે કે ચાલો ને મમ્મી, આપણે રીતે ફારૂક ચાચા છે એના ઘરે, આપણે ઘરની બાજુમાં છે, ઘર પડોશી એના બની જઈએ, અને આપણે પણ એના પડોશીમાં એટલે કે એના ઘર છે એ ઘરની બાજુમાં જ આપણે રહેવા માટે વયા જઈએ એવું કહે છે. તો અહીંયા જે છે એના અને ફારૂક ચાચા વચ્ચેની જે વાત છે એ અહીંયા ફળો વિશેની વાત છે, કઈ રીતના વેપારી વેપાર કરે છે અને કઈ રીતના વસ્તુઓ બતાવે છે. તો આ રીતના જે બંને વચ્ચે વાત છે, વાત કરવામાં આવી છે, એ વાત અહીંયા આપેલી છે નાટ્યાત્મક રૂપે. તો હવે આપણે આગળનો જે છે નાટ્યાત્મક રૂપે જે બીજો સંવાદ છે એ આપણે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે આગળ જે હતો ઈના અને ફારૂક ચાચા વચ્ચેનો પાઠ જે હતો એ જોઈ ગયા છીએ આપણે. તો હવે જોવાનું છે આપણે મીના પપ્પા સાથે ગેરેજ ગયો, એટલે કે ગેરેજની અંદર શું કામ થાય છે એ વિશે આપણને માહિતી મેળવવામાં આવી છે, અને કઈ રીતે આપણે વાત કરવી એ આપણને શીખવાડવામાં આવ્યું છે. તો અહીંયા આગળ જોઈએ તો મીનાના પપ્પા સાથે ગેરેજમાં ગઈ. ગણપત કાકા કહે છે, ગણપત કાકા કેમ છે બેટા, શું તારું નામ, નામ તારું શું, શું નામ તારું. એટલે અહીંયા આગળ કહે છે કે ગણપત કાકા જે હતા એ પૂછે છે મીનાને કે તારું નામ શું છે, કેમ છું બેટા, મજામાં, તારું નામ શું છે. તો મીના કહે છે, કેમ છો કાકા, તમે ગણપત કાકા ને, હું મીના. એટલે કે તમે ગણપત કાકા છો ને, હું મીના છું. તે મારું નામ કેવી રીતે જાણ્યું. એટલે અહીંયા આગળ કહે છે કે તું મારું મને કઈ રીતના ઓળખે છો, બરાબર છે, એવું ગણપત કાકા એને પૂછે છે. પછી પછી મીના કહે છે, આ લખ્યું દુકાનના પાટિયા પર ગણપત ગેરેજ વાળા. એટલે અહીંયા આગળ મીના એને કહે છે કે આ જો ને આ બોર્ડની ઉપર તો તમે લખેલું છે કે ગણપત ગેરેજ વાળા, એટલે કે ગણપત નામનું ગેરેજ જે છે, ગણપત તમારું નામ છે ને ગેરેજવાળા, એટલે કે આ જે કામ કરો છો એ ગેરેજ છે, બરાબર. એટલા માટે મને ખબર પડી કે તમારું નામ ગણપત કાકા હશે. ગણપત કાકા જવાબ આપે છે, વાહ મીના તું તો બહુ હોશિયાર, એટલે કે તું તો બહુ હોશિયાર છો, એટલે કે તને કેવી ખબર પડી કે આ ગણપત કાકા તે છે. પછી મીના કહે છે, કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. એટલે હવે અહીંયા આગળ કહે છે કે હોશિયાર હું નથી, પરંતુ તમે હોશિયાર છો, તમે તે કેવી સરસ મજાની કાર છે, એટલે કે જે મોટી મોટી ફોર વ્હીલો છે એ તમે કેવી સરસ મજાની રીતે રિપેર કરો છો એવું કહે છે. પછી હશે પપ્પા, જો મીના ગણપત કાકા બધી જ કારને બધી જાતની કાર રિપેર કરે છે. એટલે પપ્પા એના કહે છે, મીનાના પપ્પા એ કહે છે કે ગણપત કાકા છે એ બધી જુદી જુદી કાર હોય, જુદી જુદી કંપનીની કાર હોય એ બધી રિપેર કરે છે. જો આ એમનો જે કને પકડ પાડના, એટલે કે અહીંયા આગળ જે આપણને કારીગર છે ગેરેજમાં લોકો કામ કરતા હોય એ કેનો કેનો કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, જે કને પકડ પાડવાનો ઉપયોગ કરે છે. આ એના જે કને પકડ પાડના છે. મીના, કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો. એટલે કહે છે મીના કહે છે કે તમે કાકા સાયકલ અને મોટરસાયકલ રિપેર નથી કરતા એવું પૂછે છે ગણપત કાકા. હા કરીએ ને, જો આ એના પાના અને તેનો જુદો કારીગર જુદો, બરાબર. એટલે કે અહીંયા આગળ કહે છે કે જો આ એના પકડ અને પાના છે ને આ એનો કારીગર પણ જુદો છે, એટલે કે એ કામ જે છે જેને આવડતું હોય એ વ્યક્તિ કરે છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. મીના, તો કાકા તમને આ બધી ગાડીઓ ચલાવતા આવડે છે. એટલે અહીંયા આગળ મીના પાછી પૂછે છે, તમને આ બધી ગાડીઓ જેટલી તમે સારી કરો છો બધી ગાડી તમને ચલાવતા આવડે છે. ગણપત કાકા, હા આવડે જ ને. એટલે એમ કહે છે કે આવડે જ ને.
કાકા આ બધું તમે નહીં જાણવા શીખ્યા? મને શીખવાડ છો, મારે શીખવું છે એનાથી. તરત એને જવાબ પૂછે છે કે તમે કાકા આ બધું છે ગણપત કાકા? આ છે બધી વસ્તુ, ફોર વ્હીલ શીખતા, પછી જે વાહનો ચલાવતા અને આ રિપેર કરતા, તમે બધું નિશાળમાં શીખ્યા એવું પૂછે છે. મને પણ શીખવાડો ને, મારે શીખવું છે ગણપત કાકા. બેટા તું પહેલાં મોટી થઈ જા, પછી ગાડી શીખજે મીના. સારું સારું, થેન્ક યુ કાકા. એટલે અહીંયા આગળ ગણપત કાકા જે છે એમ કહે છે કે તું પહેલાં મોટી થઈ જા, પછી તું બધી ગાડી ને બધું શીખજે. મીના કહે છે સારું સારું, થેન્ક યુ કાકા. એટલે કે અહીંયા આગળ કહે છે કે મીનાને જેટલી જાણકારી મળી કે મોટરસાઇકલને સાઇકલનો કારીગર છે એ જુદો, પકડવાનો ઉપયોગ થાય છે, ગણપત કાકાનું ગેરેજ છે એટલે એ ગેરેજની અંદર કેવા કેવા કામ થાય છે એ વિશેની માહિતીને મળી. અને પછી એવા કહે છે ગણપત કાકા મળે તું ગણપત કાકા એને કહે, અને જે ગણપત કાકા જેને માહિતી આપી કે આ જે છે એ કારીગર પણ એનો જુદો છે, એ બધી જે માહિતીને આપે છે એટલા માટે મીનાને આભાર કહે છે કે સારું સારું, એટલે કે થેન્ક યુ, થેન્ક યુ કાકા, તમે મને જે માહિતી આપી એ મને ગમી, બરાબર છે. એટલા માટે થઈને આ ગેરેજવાળા સાથેની જે વાતચીત હતી એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તો આ જે સંવાદ આપણે બંને લીધા એની અંદર આપણને ખબર પડે કે કોની સાથે કેવી રીતે બોલવું, કઈ વસ્તુઓ છે એ, કઈ જગ્યાએ વેચાતી હોય, શું કામ કરવું હોય તો આપણે કોની પાસે ક્યાં કારીગર પાસે જવું, એ બધી આપણને અહીંયા માહિતી મળે છે. તો આ બંને સંવાદ ઉપર આપણે કોની સાથે કેવી રીતે વાત કરવી, બરાબર, તે આપણને ખબર પડે છે. તો અહીંયા આપણે રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.